આજે આપણે બનાવશું મિલેટ બિસ્કિટ. તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી શરૂ કરીએ. બિસ્કિટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગોળનું પાણી બનાવશું. અત્યારે મેં અડધી વાટકી જેટલો ગોળનો પાવડર લીધો છે. હવે અંદર એડ કરીશ અડધી વાટકી જેટલું પાણી અને એને સારી રીતે હલાવી ઓગાળી લઈશું. તમે એને ગરમ પણ કરી શકો છો. અત્યારે મેં ગોળનો પાવડર લીધો છે, તમે ગોળ પણ લઈ શકો છો. ગોળનું પાણી બનીને રેડી થઈ ગયું છે. એક બાઉલમાં એક વાટકી જેટલો બાજરીનો લોટ લઈશ. બાજરીનો લોટ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે અંદર પા વાટકી જેટલા સફેદ તલ એડ કરીશ અને પા ચમચી જેટલો એલાયચી પાવડર એડ કરીશ. સાથે ચપટી મીઠું એડ કરીશ અને બે ચમચી જેટલું દેશી ઘી એડ કરીશ. બધી જ સામગ્રીને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ગોળથી બિસ્કિટ બનાવી રહ્યા છે. તમે અંદર ખાંડનો પાવડર એડ કરીને પણ બનાવી શકો છો. હવે ધીરે ધીરે ગોળનું પાણી એડ કરી આપણે એક લોટ બાંધીશું. લોટ તમારે કઠણ નથી બાંધવાનો, પણ ઢીલો રાખવાનો છે. જો તમારો લોટ કઠણ હશે તો તમારા બિસ્કિટમાં થોડી ક્રેક આવી જશે. અત્યારે બિસ્કિટ આપણે તળીને બનાવવાના છે, ઓવનમાં નથી બનાવવાના. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે લોટમાંથી લૂઓ લઈ આપણે રોલિંગ કરી લઈશું. રોટલો તમારે થોડો પાતળો રાખવાનો છે, બહુ જાડો નથી રાખવાનો. જેમ હું બતાવી રહી છું એ પ્રમાણે તમારે રોલિંગ કરી લેવાનું છે. હવે કટરની મદદથી આપણે બિસ્કિટનો શેપ આપશું. અત્યારે હું ત્રિકોણ આકારમાં બિસ્કિટ બનાવી રહી છું. તમે બિસ્કિટ ગોળ આકારમાં પણ બનાવી શકો છો અને ચોરસ આકારમાં પણ બનાવી શકો છો. બિસ્કિટ ફૂલી ન જાય એના માટે બિસ્કિટ ઉપર આપણે ટૂથપીકની મદદથી નાના નાના હોલ પાડી દઈશું. તો બધા જ બિસ્કિટને મેં વણીને રેડી કરી દીધા છે. આવી રીતે તમારે બિસ્કિટને બનાવીને તૈયાર કરવાના છે. હવે તેલને મેં સ્લો ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દીધું છે. સ્લો ફ્લેમ ઉપર આપણે બિસ્કિટને તળવાના છે. ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી રાખવાની. જો વધારે બિસ્કિટ તળાઈ જશે તો ઉપરથી કાળા થશે અને અંદરથી કાચા રહેશે. બિસ્કિટ નાખ્યા પછી તરત જ જારો અડાડવાનો નથી. થોડા બિસ્કિટ ઉપર આવે પછી જારો તમારે અડાડવાનો છે. આવી રીતે લાઇટ બ્રાઉન કલરના બિસ્કિટને આપણે રેડી કરીશું. બિસ્કિટ બધા બનીને રેડી થઈ ગયા છે. મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધા છે. બન્યા છે ને ટેસ્ટી, યમી, ઓ માય ગોડ. આપણે તોડીને પણ જોઈ લઈશું કેવા એકદમ ક્રિસ્પી બન્યા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો. હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે. બાય બાય.